રામ રામ જય અને બધા મિત્રોનો મારા વિડીયોમાં નમસ્કાર. તો મિત્રો, તમે મહીપાલસિંહ વાળાને ઓળખતા રહેશો. મહીપાલસિંહ વાળાનું પૂરું નામ છે મહીપાલસિંહ પ્રવીણસિંહ વાળા અને તેમના પિતાનું નામ છે પ્રવીણસિંહ વાળા. તો હાલમાં તેમના કાકાશ્રીએ તેમની વિશે મહીપાલસિંહ વિશે શું કીધું છે એ પણ તમને જણાવીશ. તેમના માતૃશ્રીએ શું કીધું છે એ પણ તમને જણાવીશ. અને તેમના ધર્મપત્ની કે વર્ષાબાએ શું કીધું છે એ પણ તમને જણાવીશ. તો એ પહેલાં તમે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જઈને જઈને લખી નાખજો. તો હાલો હવે હું તમને આગળ જણાવું છું કે મહીપાલસિંહ વાળાના કાકાશ્રીએ શું કીધું હતું તેમના વિશે. તો એ પણ તમે જાણો કે મહીપાલસિંહના કાકાશ્રીએ તેમના વિશે શું કીધું હતું. તમે આગળ જોયું જ હશે કે મહીપાલસિંહના કાકાશ્રીએ એવું કીધું હતું કે મહીપાલસિંહ જેવો દીકરો ન થાય. અને મહીપાલસિંહ વાળાનું તેમના કાકાશ્રીએ નિવેદન આપતા હતા ત્યારે જ તેમને આંખમાં આંસુ આવી ગયા હતા. ત્યારબાદ તેમના માતૃશ્રીએ એવું કીધું હતું કે મારે છેલ્લી વાત મહીપાલસિંહ ત્યારે થઈ હતી કે જ્યારે એ જંગલમાં હતા અને સવારમાં જે ઉઠ્યા હતા ત્યારબાદ તેને દાંતણે નહોતું કર્યું કે બ્રશ નહોતું કર્યું. તો ત્યારે મેં તેમને કીધું હતું કે તું શું કહેવાય કે આપણે લાકડાનું જ્યાં જંગલમાં વનસ્પતિ હોય તેમનું બ્રશ કરીને કરી લેજે બ્રશ. ત્યારબાદ તેમની કોઈ પણ વાત નહોતી થઈ. ત્યારબાદ તેમના પત્ની કે વર્ષાબા, તેમનું નામ વર્ષાબા વાળા છે અને તે ટીકળ ગામના વતની છે. તેમનું ગામ ટીકળ અને ત્યારબાદ તેમના લગ્ન થયા હતા મહીપાલસિંહ વાળા સાથે. ત્યારબાદ તે અમદાવાદમાં રહેતા હતા અત્યારે હાલમાં વિરાટનગર વિસ્તારમાં. તો તેમના પત્નીએ એવું કીધું હતું કે મહીપાલસિંહ વાળા કે એના પતિ ઉપર મને ગર્વ છે કે તે દેશ માટે શહીદ થયા છે. તેમનું દુઃખ પણ છે જરા જરા, દુઃખ તો હોય જ નહીં કેમ કે મહીપાલસિંહ વાળા તેમના પતિ હતા અને તેમની દીકરીનું મોં પણ નહોતા જોઈ શક્યા. તો દુઃખ તો હોય ને, થોડુંક તો દુઃખ તો હોય ને, અને ઘણું પણ દુઃખ હોય આ રાજપૂતની દીકરી સહન કરી શકે આવું. તો તમને આગળ જુઓ કે એક મોટી ખબર છે કે મહીપાલસિંહ વાળા 15/ઓગસ્ટના દિવસે તેમનો જન્મદિવસ હતો અને તે જ દિવસે તેમનું 12મું પણ હતું. મિત્ર, એ ઘરમાં કેવું દુઃખનું આપ ફાટ્યો છે કે જે ઘરમાં તેમનો જન્મદિવસ ઉજવવાને બદલે તેમનું 12મું કરવામાં આવતું હોય. તો આ દુઃખ તો એક રાજપૂતની દીકરી કે વર્ષા બાદ સહન કરી શકે. તો આગળ તમને કહું છું કે મહીપાલસિંહ વાળાને આર્મી કરિયર કે તેમનું ભારતીય સેનાનું કરિયર કે શું હતું. તો તેમને ભારતીય સેનામાં તે 2016 જોડાણા હતા. ત્યારબાદ તેણે જબલપુર ખાતે 1 વર્ષની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ 1 વર્ષની ટ્રેનિંગ લીધા બાદ તેમનું આસામમાં પોસ્ટિંગ થયું હતું. ત્યારબાદ ગુવાહાટીમાં પોસ્ટિંગ થયું હતું. ત્યારબાદ 6 મહિના પહેલાં જ જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. ત્યારબાદ કુલગામ ખાતે તેમની આતંકવાદી સાથે ટકરારમાં તેમનું તે શહીદ થઈ ગયા અને તેમનું મૃત્યુ પામ્યા. તો હવે બધા મિત્રોને ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. રામ રામ જય.